Welcome to my YouTube channel Education Space made by Sunil Sir. Namaste વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચર ની અંદર ટૂંકા દાખલાઓના સૂત્ર અને એક દાખલો આપણે શીખ્યા હતા. હવે આજે ટૂંકા દાખલાઓ બીજા ગણીએ છીએ. ચલો, મેં તમને ત્યારે પણ સમજાવ્યું કે સૂત્ર સૌથી પહેલા તમે બધા જ વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો. જો સૂત્ર તમને આવડતા હશે તો તમે ટૂંકા દાખલાઓ બોર્ડની એક્ઝામમાં ગમે તે પૂછાશે તો પણ તમે આરામથી ગણી શકશો. ચલો જોઈએ, આપણે એક દાખલો આપણે ટૂંકો ગણ્યો હતો, હવે આપણે આજે બીજો દાખલો આપણે આજે ગણીએ છીએ. ચલો, સ્વાધ્યાય જે તમારું છે 3.2 ની અંદર જે ટૂંકો દાખલો છે એમાં દાખલા નંબર 6 આપણે ગણ્યો હતો, દાખલા નંબર 7 આપણે ગણીએ છીએ. ચલો જોઈએ, એમાં તમને રકમની અંદર બે વસ્તુ આપેલી છે. વરસાદ છે એ તમારો એક્સ બતાવે છે અને મકાઈની ઉપજ એ તમારો વાય દર્શાવે છે, બરોબર. ચલો હવે અહીંયા જો મધ્યક તમને આપેલો છે 82, પછી આ એટલે આજે જે મધ્યક જે એક્સ નો છે એટલે આ 82 છે એ તમારો એક્સ બાર છે અને 180 એ શું છે, વાય બાર છે. ચલો હવે ખાસ તમારે અહીંયા જોવાનું છે વિચરણ. મેં તમને ગયો વખતે સમજાવ્યું કે આમાં બે શબ્દ આવે છે, વિચલન અને વિચરણ. અહીંયા છેલ્લે અણ શબ્દ છે. અણનો મતલબ શું થાય તો કે તમને જે રકમ આપેલી છે એ વર્ગ કરેલી રકમ હશે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. અને બીજી એક રકમ નવી આપેલી છે સહસંબંધા, બરોબર. ચલો સહસંબંધક તમને જે આપેલો છે એ સહસંબંધ તમને કેટલો આપેલો છે, 0.82 આપેલો છે. અને હવે હજી એક પ્રશ્ન પૂછ્યો છે કે જો વરસાદ 60 હોય, હવે વરસાદ એટલે કોણ, તો કે ભાઈ વરસાદ એટલે એક્સ. તો વરસાદ 60 હોય તો તમારે મકાઈની ઉપજ, મકાઈની ઉપજ એટલે કોણ, વાય. તો એક્સ બરાબર આ મકાઈ એક્સ, વરસાદ છે શું દર્શાવે છે, એક્સ દર્શાવે છે. એટલે એક્સ તમને 60 આપ્યો છે અને તમારે વાય લાવવાનો છે, જેનો જવાબ લાવવાનો છે. હવે આને આપણે ઊંધું કરો તો તમારે નિયત સંબંધ રેખા કઈ લાવવાની થશે, તો કે ભાઈ વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા લાવવાની થશે. કારણ કે રકમમાં એક્સ આપ્યો છે અને તમારે શોધવાનું છે વાય, જે શોધવાનો છે કરતા હોવો જોઈએ, એટલા માટે આપણે વાય ને પહેલા રાખવો પડે. અને વાય પહેલા શેમાં આવે, તો કે ભાઈ વાય ની એક્સ ઉપરની નિયત સંબંધ રેખા હોય, એટલે કે વાય પહેલા હોય તો જ વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા આવશે. ચલો સૂત્ર તમને યાદ જ છે કે ભાઈ વાય ની એક્સ ની, વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર કયું, તો કે ભાઈ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. હવે આપણે રકમમાં જુઓ, સહસંબંધ વાળું સૂત્ર મેં તમને એક જ લખાયું છે. ટૂંકા દાખલામાં એક જ એવું સૂત્ર હતું કે જેમાં સહસંબંધ એટલે આર આવતો હતો, અને આપણે એ સૂત્ર વાપરીને સૌથી પહેલા કોનો જવાબ લાવશું, બી નો જવાબ લાવીશું. ચલો બી નું સૂત્ર કયું, તો કે ભાઈ બી બરાબર આર ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણ્યા આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. આમાં ખાસ ધ્યાન રાખજો કે ઉપર સૂત્રમાં એસ વાય આવવું જોઈએ, ઉપર સૂત્રમાં શું આવવું જોઈએ, એસ વાય, અને નીચે સૂત્રની અંદર એસ એક્સ, એટલે કે વાય ઉપર આવવું જોઈએ અને એક્સ ક્યાં આવવું જોઈએ, નીચે આવવું જોઈએ. કારણ કે આપણી નિયત સંબંધ રેખામાં પહેલા કોણ આવે, વાય આવે, અને પછી કોણ આવે, એક્સ આવે. પહેલા વાય આવે એટલે સૂત્રમાં પણ પહેલા ઉપર શું લખવાનું, વાય લખવાનું. આ ખાસ આ તમારે હિંટ બંને યાદ રાખવાની, પહેલા વાય તો સૂત્રમાં પણ પહેલા શું આવશે, વાય, એટલે એસ વાય અને નીચે એસ એક્સ. ચલો કિંમત મૂકી, આર બરાબર કેટલા આપેલા છે, સહસંબંધ ઘાત એટલે આ આર કેટલા આપેલા છે, તો કે 0.82, એટલે અહીંયા 0.82 ઇન્ટુ એટલે ગુણ્યા એસ વાય. હવે આમાં ખાસ તમારે સમજવાનું છે, આ જે છે એ વિચરણ છે, વિચરણ એટલે આને કહેવામાં આવે એસ સ્ક્વેર એક્સ, કારણ કે આ એક્સ ની નીચે છે, અને આ જે વાય વાળું છે એને કહેવામાં આવે એસ સ્ક્વેર વાય. એટલે જે રકમમાં આપ્યું છે ને વર્ગ છે, આપણે સૂત્રની અંદર ક્યાંય વર્ગ નથી જોયો, એનો મતલબ કે આ વર્ગ છે એને આપણે કાઢવો પડશે. ચલો વર્ગ કાઢવા માટે શું કરવાનું, તો કે 64 કોનો વર્ગ થાય એ આપણે વિચારવાનું. તો 64 કોનો વર્ગ થાય, તો કે 8 નો વર્ગ થાય. એટલા માટે આ જે 64 છે, હવે s સ્ક્વેર x 64 છે, તો sx sx કેટલા થશે, 8 થશે. અને આ જે વર્ગ જે છે s સ્ક્વેર y, હવે 225 કોનો વર્ગ થાય, તો કે 15 નો વર્ગ થાય, માટે sy બરાબર કેટલા થશે, 15 થશે. ચલો હવે બંને કિંમતો આપણે મૂકી દઈએ, એટલે sy બરાબર 15 અને sx બરાબર 8. સૌથી પહેલું કામ કરવાનું 15 ને આની જોડે ગુણી દેવાનું, આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવે. કેલ્ક્યુલેટરમાં તમે આરામથી ગુણાકાર કરી શકશો, 0.82 ગુણ્યા 15 કરો એટલે 12.3 આવશે, ભાગ્યા 8 હતા એને એમ તેમ લખી નાખો, પછી આ બંનેનો ભાગાકાર કરી દેશો એટલે આન્સર આવશે તમારો કેટલો આવશે, 1.54. એટલે આ જવાબ કોનો આવ્યો, તો કે બી નો જવાબ આવી ગયો.
बी नो जवाब लाव्या बाद ए नो जवाब लावा को चिंता नहीं कारण कि એનું તો ફિક્સ એક જ સૂત્ર છે a બરાબર y બાર - b x બાર ચલો y બાર ની વેલ્યુ ક્યાં તેના માટે રકમમાં જવું પડે y બાર અહીં લખ્યો છે ને 180 તો અહીં 180 મૂકી દઈશું માઈનસ ના માઈનસ ચલો પછી b નો જવાબ કેટલો લાયા તમે તો કે 1.54 તો અહીં 1.54 મૂકો અને આગળ વધતા જાવ x બાર નો જવાબ કેટલો x બાર ની કિંમત કેટલી છે તો કે x બાર કેટલો આપ્યો છે 82 આપ્યો એટલે અહીં 82 મૂકી દઈશું ચલો આ બંનેનો ગુણાકાર કરો એટલે કે 1.54 ગુણ્યા 82 કેલ્ક્યુલેટરથી કરવાનું જાતે કરવાનું ને ધ્યાન રાખજો આ બંનેનો ગુણાકાર કરો એટલે આન્સર આવે 126.28 પછી આ 180 માંથી તમે આને બાદબાકી કરશો એટલે આન્સર આવશે તમારો 53.72 આ કોનો જવાબ આવ્યો એ નો જવાબ આવ્યો હવે જો તમારી પાસે b અને a બંનેની વેલ્યુ હોય તો તમે નિયત સંબંધ રેખા આરામથી વાળી શકશો એટલે નિયત સંબંધ રેખા y ની x પર ની નિયત સંબંધ રેખા એનું સૂત્ર પહેલા લખ્યું હવે ફરીથી લખવું પડે મેં તમને ત્યારે સમજાવ્યું કે જ્યારે પણ નિયત સંબંધ રેખા લાવવાની હોય એટલે પહેલા તમારે સૂત્ર લખી દેવાનું અને ફરીથી બીજી વાર સૂત્ર પછી મૂક્યા બાદ એની કિંમત મૂકી દેશું ચલો y કેમ ના a બરાબર કેટલો જવાબ આવ્યો તો કે 53.72 એ મૂકી દીધા વત્તા ના વત્તા આગળ જુઓ ચલો b નો જવાબ કેટલો આવ્યો તો કે 1.54 b નો જવાબ આવ્યો તો અહીંયા બી ની નીચે કેટલા મૂકી દેવાના 1.54 એક્સ ની કિંમત મૂકવાની ક્યારે હોતી નથી પહેલા નિયત સંબંધ રેખા લખી નાખો ચલો જે નિયત સંબંધ રેખા બને એમાં ખાસ બને મેં કીધું છે બોક્સ બનાવી દેવો હવે આગળ રકમ શું પૂછ્યું કે જો વરસાદ 60 હોય વરસાદ એટલે કોણ એક્સ અને જવાબ લાવવાનો છે મકાઈ ની ઉપજ એટલે કોણ વાય એનો મતલબ કે એક્સ આપ્યો છે અને વાય આપણે લાવવાનો છે તો અહીંયા લખવાનું ગુજરાતીમાં કે જો એક્સ બરાબર 60 60 કેથી આવે તો અહીંયા લખ્યું છે વરસાદ એટલે 60 આપ્યો છે અને વરસાદ એટલે x ચલો જો x બરાબર 60 તો y બરાબર કેટલા આ લખવું બધાય ફરજિયાત છે આ ખાસ ધ્યાન રાખજો ચલો હવે y નો જવાબ લાવવા માટે નિયત સંબંધ રેખા જોડે જવું પડશે ચલો ફરીથી બેઠે બેઠું અહીંયા છાપી મારવાના છે તો અહીંયા તમારે નીચે આ જે નિયત સંબંધ રેખા છે નીચે ઉતારી દેવાનું તમારે ચલો શું છે હવે નિયત સંબંધ રેખા તો કે y કેમ બરાબર 53.72 વત્તા 1.54 x હવે આપણે પાસે x ની વેલ્યુ કેટલી છે તો કે 60 છે ચલો જ્યાં x છે ત્યાં તમે 60 મૂકી દો બાકી બેઠે બેઠું છાપી મારો ચલો 53.72 એમ નું લખ્યા 60 ને 1.54 વડે ગુણાકાર કરો એટલે આન્સર આવે 92.40 અને 92.40 નો આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 146.12 આ કોનો જવાબ આવ્યો તો કે y નો જવાબ તમારો આવી ગયો હવે તમને પ્રશ્ન પૂછ્યો તો મકાઈની ઉપજ શોધો તો તમે એવું લખી શકો કે મકાઈની ઉપજ કેટલી તો કે 146.12 રેડી આવું તમે લખી શકો અથવા એવું બી લખી શકો ઘણા વિદ્યાર્થીઓ એવું લખતા હોય કે આખો જવાબ લખે કે ભાઈ જો x બરાબર 60 હોય એટલે તમારે આખો જવાબ લખવો તો આવું લખી શકાય કે જો વરસાદ 60 સેમી હોય તો મકાઈની ઉપજ કેટલી હતી તો કે ભાઈ મકાઈની ઉપજ 146.12 થશે આવું તમે લખી શકો ફરીથી સમજાઈ લો કે જો વરસાદ 60 સેમી હોય તો મકાઈની ઉપજ 146.12 થશે આવું ઘણા વિદ્યાર્થીઓ આખે આખું વિધાન લાંબુ લખતા હોય તો એવું પણ તમે લખી શકો અને શોર્ટકટમાં મકાઈની ઉપજ જે પૂછ્યો ડાયરેક્ટ તમે એવો જવાબ લખો તો પણ તમે લખી શકશો રેડી એટલે આ રીતે તમારે જે આર વાળું સૂત્ર છે આર વાળું સૂત્રનો જ્યારે પણ બોર્ડમાં દાખલો પૂછાય તો તમારે આ રીતે એમાં ગણવાનું હોય છે ખાસ તમને સૂત્ર જો યાદ હશે તો તમે આરામથી એનો દાખલો ગણી શકશો આ દાખલાની અંદર મેં કશું જ કર્યું નથી બધું જ તમને રેડીમેડ આપ્યું હતું આપણે પહેલા બી નું સૂત્ર મૂકી દીધું આર વાળું મને કેમ ખબર પડે મારે આર વાળું સૂત્ર વાપરવાનું કારણ કે એ લખ્યું જ છે તમે જુઓ કે ભાઈ આર ની વેલ્યુ સહસંબંધ આપ્યો છે તો તમે એનું સૂત્ર અહીંયા મૂકી દીધું અને પછી સૌથી પહેલા કોનો જવાબ લઈ લેવાનો બી નો જવાબ પણ ખાસ ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થીઓ બધું જ કમ્પ્લીટ યાદ હોય છતાં પણ લોચા મારે છે રકમમાં ઊંધું ના બાપતા 82 ની જગ્યાએ અહીંયા તમે 72 કરી નાખો તો અહીંયા 72 લખો તો જવાબ ખોટો આવે રકમ ખાસ જોવાની અને એની જ રકમ તમારે નીચે ઉતારવાની ઉતાવળમાં ભૂલ કરવાની નહીં આ ખાસ ધ્યાન રાખજો બી નો જવાબ લાયા પછી કોનો જવાબ લાવીશું એ નો એ અને બી નો જવાબ લાયા પછી નિયત સંબંધ રેખા લાવીશું નિયત સંબંધ રેખા લાયા પછી જો પ્રશ્ન પૂછ્યો હોય તો જ તમારે આગળ દાખલો ગણવાનો જો તમને ખાલી નિયત સંબંધ રેખા પૂછે તો અહીંયાથી તમારો દાખલો પૂરો થઈ જાય આટલે સુધી ગણતરી કરવા આ તો મેં વધારાનો લાવ્યો છે આમાં પ્રશ્ન પૂછ્યો તો એટલા માટે કે વરસાદ હતો અને ઉપજ આપણે લાવવાની હતી ઓકે એટલે આ ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન આગળ હોય તો જ તમારે એનો જવાબ લાવવાનો રહેશે ઓકે આગળનો જોઈ લઈએ દાખલા નંબર 9 રકમની અંદર એમાં એવું આપ્યું છે કે દિવસો આપેલા છે 6 પછી તાપમાન આપ્યું છે x અને આઈસ્ક્રીમનું વેચાણ આપ્યું છે તમને y
અત્યારે તો કોઈને અમને આઈસ્ક્રીમ ખાવા મળતો નહીં હોય બરાબર ચલો મહત્તમ તાપમાન શું આપેલું છે x આપ્યો છે અને વેચાણ આઈસ્ક્રીમ નું આપ્યો છે તમને y બતાવે છે ચલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે x બાર તમને આપેલો છે 40 પછી y બાર આપ્યો છે 1.2 સિગ્મા xy આપેલો છે રકમ થોડી બદલી છે આમાં તમને સહસંબંધ આપ્યો તો આ દાખલા ની અંદર આમાં તમને સિગ્મા xy આપ્યો છે અને પછી s2x આપ્યો છે તમને કેટલો 20 આપ્યો છે અને પ્રશ્ન તમને પૂછ્યો છે આઈસ્ક્રીમ ના વેચાણ ની તાપમાન પર ની નિયત સંબંધ રેખા શોધો હવે જો આપણે પહેલો શબ્દ જુઓ કયો શબ્દ આઈસ્ક્રીમ નું વેચાણ હવે અહીંયા જો આઈસ્ક્રીમ નું વેચાણ એટલે કોણ y એટલે હવે અહીંયા પહેલા y આવે આ જે આઈસ્ક્રીમ નું વેચાણ છે એમાં શું આવશે y પહેલો શબ્દ આવ્યો y પછી તાપમાન તાપમાન માં જુઓ તો તાપમાન એટલે કોણ છે x છે એટલે બીજો શબ્દ આવ્યો x એટલે જો પહેલા y આવ્યો પછી x એટલે શું આવ્યો y ની x પર ની શું લાવવાનું તમારે નિયત સંબંધ રેખા લાવવાનું ચલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો y ની x પર ની નિયત સંબંધ રેખા ફરીથી એક નિયત વસ્તુ દર વખતે પરીક્ષામાં પૂછાતી હોય છે y ની x ઉપર ની નિયત સંબંધ રેખા નું સૂત્ર શું તો કે y કેપ બરાબર a + bx ચલો પહેલા કરો જવાબ લાવવાનો b નો જવાબ લાવીશું b નું સૂત્ર યાદ કરો ટૂંકા દાખલામાં આપણે લખાયું સિગ્મા xy વાળું સૂત્ર વાપરવાનું એ પણ એક જ છે એટલે તમારે ભૂલ ના પડે b બરાબર સિગ્મા xy - n * x બાર * y બાર એટલે કે n x બાર y બાર ત્રણે ભેગા આવે પછી ભાગાકારમાં શું આવે તો કે ભાગ્યા n ઇન્ટુ s સ્ક્વેર x ચલો આપણે કિંમત મૂકીએ સિગ્મા x હોય તો રકમમાં સિગ્મા x હોય તમને 306 આપે તો અહીંયા મૂકી દેવો અને 300 આગળ વધતા જાઓ પછી માઇનસ ને માઇનસ n એટલે કેટલા તો કે અહીંયા 6 દિવસો રકમમાં તમે વાંચો એટલે માં પહેલી જ લાઈનમાં એવું લખ્યું છે કે 6 દિવસો ચલો એટલે n બરાબર તમને 6 આપ્યા છે એટલે અહીંયા n બરાબર 6 મૂકી દીધા x બાર કેટલો આપેલો છે તો કે x બાર તમને આપેલો છે 40 અને y બાર આપ્યો છે 1.2 આ ત્રણે ત્રણ રકમમાંથી જોઈને એ ઉપર મૂકી દેવાનું અને ત્રણે વચ્ચે કઈ નિશાની કરવાની ગુણાકારની આ ખાસ ધ્યાન બરોબર ચલો ભાગ્યા ભાગ્યા n બરાબર ફરીથી 6 ઇન્ટુ એટલે ગુણ્યા x સ્ક્વેર x s સ્ક્વેર x એટલે કેટલું 20 તો અહીંયા 20 મૂકી દેવાના સૌથી પહેલું કામ એ કરવાનું કે 306 છે એમને મૂકી દેવાના હવે આગળ જો આ ત્રણે નો ગુણાકાર કરવાનો 6 ઘણા શું કરે 306 માં 6 જાય તો 300 આવું લખી રાખે પણ યાદ રાખજો બાદબાકી રદ કરવાની કરે બરોબર ચલો પહેલા ત્રણે નો ગુણાકાર કરો એટલે 281 આવે આ બંને નો ગુણાકાર 20 ગુણ્યા તમે 6 કરશો એટલે 120 આવશે રેડી ચલો હવે આ બંને ની બાદબાકી કરો એટલે 18 અને પછી નીચે આવશે તમારે 120 18 ભાગ્યા 120 કરો એટલે બી નો જવાબ મળશે તમને 0.15 મળશે ઓકે હવે આગળ પછી કોનો જવાબ લાવશો આપણે એ નો જવાબ લાવીશું એ નું સૂત્ર યાદ કરો એ બરાબર y બાર - b x બાર ચલો y બાર ની જવાબ કેટલી કિંમત કેટલી હતી y બાર ની તો કે 1.2 મૂકી દીધા આગળ વધતા જાઓ માઇનસ ના માઇનસ b નો જવાબ આવ્યો તમારો 0.15 અને x બાર નો જવાબ છે તમારો x બાર નો જવાબ છે 40 આ મૂકી દીધો આ બંને નો ગુણાકાર કરો 0.15 ગુણ્યા 40 કરશો અને આન્સર આવશે 6 આ બંને ની બાદબાકી કરો એટલે a નો જવાબ આવે -4.8 કારણ કે અહીંયા 1.2 નાના છે અને 6 મોટા છે એટલે મોટા ની નિશાની આવશે એટલે 1.2 માંથી 6 જશે એટલે કેટલો આન્સર આવશે -4.8 આવશે ચલો a નો જવાબ આવી ગયો b નો જવાબ આવી ગયો હવે તમને પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે y ની x ઉપર ની નિયત સંબંધ રેખા લાવો તો હવે નિયત સંબંધ રેખા ના આપણે બહુ બધા દાખલા ગણ્યા એટલે હવે આ દાખલા ની અંદર નિયત સંબંધ રેખા તમે જાતે પહેલા લાવી દેજો સૌથી પહેલું કામ કરજો નિયત સંબંધ રેખા તમે લાવી દેજો એના માટે જેની જરૂર છે a અને b એ બંને મેં તમને લાવી દીધા છે રેડી તમારે ખાલી કિંમત મૂકીને નિયત સંબંધ રેખા લાવવાની છે પછી હજી એક પ્રશ્ન પૂછ્યો છે કે x બરાબર 42 હોય તો y બરાબર કેટલા એ પણ તમારે જાતે ગણવાનું છે x એટલે રકમ મેં એવું લખ્યું છે કે ભાઈ મહત્તમ તાપમાન તમારો 42 હોય તો આઈસ્ક્રીમ નું વેચાણ કેટલું હશે તમારે લાવવાનું છે મહત્તમ તાપમાન એટલે કોણ તો કે ભાઈ એમાં x એટલે x બરાબર 42 હોય તો y બરાબર કેટલા એટલે મિત્રો તમારે આ જે y જે છે એનો જવાબ તમારે જાતે લાવવાનો રહેશે એટલે a અને b ના મેં જવાબ તમને લાવી દીધા છે આગળનો જે ગણતરી છે તમે જાતે ગણી દેજો કદાચ કોઈ ખ્યાલ ન આવે તો પછી તમે એને કે જણાવજો તો પછી આપણે બીજો કોઈ ટૂંકો દાખલો આના સિવાયનો હશે તો એ પણ આપણે આગળ વિડીયો લેક્ચરની અંદર એને ગણી દઈશું રેડી ચલો હવે ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ મોટા દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરજો છતાં આપતો ઘણા બધા આપતો મેં તમને દાખલા એમ તો ગણાવ્યા છે પણ છતાં કોઈ અઘરો દાખલો હોય અને ના ફાવતો હોય તો તમે એ પણ જણાવી શકો છો ટૂંકા દાખલાઓની પણ આપણે આજે જે બે ત્રણ દાખલા તમને ગણાવ્યા એના જેવા જેટલા પણ દાખલા સ્વાધ્યાયની અંદર હોય એ પણ તમે બધા વ્યવસ્થિત રીતે ચોપડામાં ગણી દેજો કોઈ દાખલો તમને ન ફાવતો હોય અથવા તો ન આવડતો હોય તો એ તમે મને જરા જણાવજો એટલે હું તમને
તમને વિડિયો લેક્ચર ની અંદર એ દાખલો તમને ગણાવી દઈશ. રેડી? હા.